નમસ્કાર મિત્રો, આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ખોફ ફેલાયેલો છે ત્યારે હું ડૉક્ટર રસિક પરમાર આપની સમક્ષ નાની પરંતુ કેટલીક ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયો છું. તમારી વાતને ધ્યાનથી સાંભળશો અને ગ્રહણ કરશો એવી નમ્ર વિનંતી છે. મિત્રો, વાયરસ કોઈ પણ હોય પરંતુ એ આપણા શરીર માટે હંમેશા નુકસાનકારક જ હોય છે. પરંતુ કોઈ પણ વાયરસ વિશેનો ભય જો આપણા મન ઉપર હાવી થઈ જાય તો આપણું શરીર પણ એ વાયરસને શરણે થઈ જતું હોય છે. એટલે કોરોના વાયરસ વિશેની સરકારશ્રી તરફથી આપવામાં આવતી સૂચનાઓને આપણે ગંભીરતાપૂર્વક લઈએ અને એનું અવશ્ય પાલન કરીએ. કોરોના વાયરસના ભયથી આપણા મનને નબળું ન પડવા દઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સોશિયલ મીડિયા પર અને સમાચાર માધ્યમો દ્વારા 24 કલાક કોરોના વાયરસ વિશે આવતી માહિતીઓ આપણે ગ્રહણ કરીએ છીએ, એના કારણે આપણું ચિત્ત નબળું પડતું જાય છે. કોઈ પણ વાયરસની સામે લડવા માટે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર હોવી જરૂરી છે. અને જ્યારે આપણે સતત વાયરસ વિશેના વિચારો અને વાયરસ વિશેના સમાચારોથી ઘેરાયેલા રહીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણું મન નબળું પડે છે. અને મન નબળું પડે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી જાય છે. એટલે આપણે આપણા મનને સમજાવી લેવાનું છે કે ગમે તેવો ભયંકર વાયરસ હોય તો પણ જો એ આપણી સામે આવે તો એની સામે લડી લેવાની આપણામાં પૂરતી શક્તિ રહેલી છે અને શક્તિનો આપણે સમજપૂર્વક અને પદ્ધતિસર ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં હું ભલામણ કરીશ પ્રાણાયામની, કારણ કે કોરોના વાયરસ આપણી થાઇરોઇડની ગ્રંથિ અને આપણા ફેફસાઓ ઉપર સીધો પ્રહાર કરે છે. એટલે ભસ્ત્રિકા પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, બ્રહ્મરી પ્રાણાયામ અને પ્રણવ મંત્ર એટલે કે ઓમકાર પ્રાણાયામ, આ 5 પ્રકારના પ્રાણાયામ જો આપણે નિયમિત રીતે કરીશું તો આપણા શરીરની અંદર રહેલું ટોક્સિન બળી જશે, આપણા શરીરના તમામ અવયવો અને તમામ કોષ એકદમ સક્ષમ અને સમર્થ બની જશે, જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધશે. અને બીજું કે રોજ સવારે 1/2 કલાક આપણે ધ્યાન કરીશું તો ધ્યાન કરવાથી આપણો ઓરા ડેવલપ થશે, જે આપણા માટે એક પ્રોટેક્શન વાળનું કામ કરશે. નિયમિત ધ્યાન કરીને આપણે આપણો ઓરા ડેવલપ કરીશું તો આપણા એ ઓરાને ક્રોસ કરીને કોઈ પણ પ્રકારનો વાયરસ આપણા સુધી પહોંચી શકશે નહીં. એટલે ધ્યાન પણ એટલું જ મહત્વનું છે. અને ત્રીજી બાબત કે તુલસી, ગળો, આમળા, હળદર અને એલોવેરા જેવી જે કુદરતી ઔષધિઓ છે એ ઔષધિઓનું આપણે રોજે રોજ નિયમિત રીતે સેવન કરીશું. આટલી બાબતોનું ધ્યાન રાખીશું અને કોરોના વાયરસ વિશે આપણે વિચારવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દઈશું. આ વાયરસ વિશેનો જે ભય આપણા મનમાં જે ફેલાયેલો છે એ ભયને આપણે દૂર કરીશું અને આપણે સંપૂર્ણ રીતે ભયમુક્ત રહેવા પ્રયત્ન કરીશું, ખુશ રહીશું અને ગમે તેવી પરિસ્થિતિ આપણી સામે આવે તો પણ આપણે હિંમતપૂર્વક એની સામે લડી લેવાની માનસિક તૈયારી રાખીશું. તો હું માનું છું કે આપણે આ વાયરસથી એટલા બધા ડરી જવાની જરૂર નથી અને ભયગ્રસ્ત રહેવાની પણ જરૂર નથી. આપ સૌને આ વાયરસ સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય, આપ સૌને માનસિક હિંમત પ્રાપ્ત થાય એવી મારી હૃદયપૂર્વકની આપ સૌને શુભકામના છે. જય હિન્દ, જય ભારત.